નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું તો ચાલો મિત્રો મળીએ આજે એક નવા પુસ્તક ને તને જિંદગી આ પદ્યરૂપી શીર્ષકવાળા શીર્ષક વાળા પુસ્તક નો સર્જક છે કાજલ ઓઝા વૈદ્ય પુસ્તક ની શરૂઆત જ એક સરસ મજાના કોટેશન થી થાય છે મિત્રો જેને તારા માટે પ્રેમ હોય એ ક્યારેય લાંબા સમય સુધી તારાથી નારાજ ન રહી શકે ઓ જિંદગી આવા સરસ મજાના પદ્યરૂપી શરૂઆતથી આ પુસ્તકની શરૂઆત થાય છે બાહ્ય રૂપે જોતા પદ્યરૂપે જોવા મળતા આ પુસ્તકને ખરેખર જિંદગીની જીવંત કવિતા કહી શકાય સર્જકે પોતે જ જિંદગીના હર એક સ્વરૂપને તેના સારા નરસા પહેલુંને ખૂબ જ અનોખા અંદાજમાં રૂપે વર્ણવી છે જેમાં એકપાત્રીય અભિનયની જેમ જ એક જ બાજુથી સંવાદ થાય અને મનોમન જવાબ પણ મળે છે આમ સ્વયં સાથેના સંવાદ માંડતા પાત્રોનું નિરૂપણ ખૂબ જ રસપ્રદ રીતે કર્યું છે મને ગમી તેમની શૈલી જેમાં જિંદગી સામે ફરિયાદોને પ્રશ્નો રૂપે રજૂ કરી છે જે દરેકના જીવનને ખરે અંશે સ્પર્શે જ છે આજના યંત્ર યુગમાં માણસને માંડ શ્વાસ લેવાનો સમય મળે છે ત્યારે જિંદગી સાથેના સંવાદો તો શું કરવાનો તો વળી તેને ઓળખવાનો કે સમજવાનો તો સમય જ ક્યાં છે આ નવી પેઢી પાસે આ પુસ્તકમાં સર્જકની અત્યાર સુધીની જીવનયાત્રાના સારા નરસા સમયનું આંકલન કહી શકાય તેના જીવનની સમય સાથેની અધૂરપ એકલતા તેની શૂન્ય સાથેની પલો તેની જિંદગી સાથેની ભરપૂર મુલાકાત ક્યાંક ને ક્યાંક આપણી ફરિયાદોને વાંચા મળી છે તેમાં લાગણીઓને શબ્દોનું સ્વરૂપ મળ્યું છે તેમ કહી શકાય ઘણા ગઝલકારોએ જિંદગીને પદ્યરૂપે પ્રયોજી છે જ્યારે અહીંયા જિંદગીને એક ગદ્યનું સ્વરૂપ મળ્યું છે ખરેખર શું છે જિંદગી એનું આ ગદ્ય સ્વરૂપ અને તેને ખૂબ જ સરસ રીતે પોતાની એક નવી શૈલીમાં સર્જકે ઉતાર્યું છે સર્જકની શૈલી સાથે સાથે તેમની નિખાલસતા સ્વયંને કોઈપણ જાતના ડર વગર ખુલ્લી મૂકવાની આ રીત કોઈને પણ પ્રભાવિત કરવા સક્ષમ છે શબ્દોની સરળતા સાથે સચોટતા સર્જકના વ્યક્તિત્વને છતું કરે છે સર્જક એક સ્ત્રી હોવાના નાતે લાગણીઓને શબ્દનો તથવારો મળ્યો છે પુસ્તક વિશે ઘણું બધું લખી શકાય તેમ છે છતાં પણ જો હું એક સરસ મજાના કોટેશન સાથે આ પુસ્તકને પૂર્ણ કરીશું જેની સાથે લડી શકાય ઝગડી શકાય ફરિયાદ કરી શકાય આંખમાં આંખ નાખી જોઈ શકાય જેનો વિરોધ કરી શકાય છતાં જેને સ્વીકારવી જ પડે જેને ધિક્કારી શકાય છતાં તેના વિના ન જ ચાલે એ શું છે તો એ જ છે જિંદગી મિત્રો જિંદગી વિશેની આ અનુપમ કલ્પના આપણને આ સર્જક પાસેથી મળે છે મિત્રો તો ઘણું બધું કહી શકાય ને લખી શકાય એવું છે મિત્રો આ પુસ્તક અને ખરેખર ખૂબ જ વાંચવાની મજા આવે અને જિંદગી શું છે એનું એક આખું વર્ણન લાગણીઓને શબ્દોની સથવારો મળ્યો છે મિત્રો અહીંયા એમ કહી શકાય તો ચલો વાંચવા જેવું છે પુસ્તક જરૂર વાંચજો